નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. આઈએનએક્સ મીડિયા કૌભાંડમાં ફસાયેલા પી ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી. ચિદમ્બરમ ઘરે ન મળતા સવારે ફરીથી સીબીઆઈની ટીમ ચિદમ્બરમના ઘરે પહોંચી. આ તરફ દિલ્હી હાઈકોર્ટે પણ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી. જમ્મુ કાશ્મીરના બારામુલામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ. પોલીસે અથડામણમાં એક આતંકીને કર્યો ઠાર, તો અથડામણમાં એક એસઓપી થયા શહીદ. G7 સંમેલન દરમિયાન ફ્રાન્સમાં થઈ શકે છે પીએમ નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની મુલાકાત. કાશ્મીર મુદ્દે થઈ શકે છે ચર્ચા. અમેરિકાએ કડક શબ્દોમાં કહ્યું કે ટ્રમ્પ પ્રશાસન જમ્મુ કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતા કરવાનો કોઈ ઇરાદો રાખતું નથી. વોશિંગ્ટનમાં અમેરિકી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર પર ભારત સરકારે લીધેલા નિર્ણય આંતરિક મુદ્દો. વડાપ્રધાન મોદી સાથે ફોનમાં વાતચીત બાદ ટ્રમ્પે આપી ઇમરાનને ચેતવણી. કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ બેફામ બોલતા પાકિસ્તાનના વડાપ્રધાનને ઇમરાને ટ્રમ્પે કહ્યું ભારત વિરુદ્ધ પાકિસ્તાનના પગલાં અયોગ્ય. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની કેબિનેટે યુએનમાં પીએમ મોદીના સંબોધન પહેલા કાશ્મીરની સ્થિતિને મુદ્દો બનાવવાનો નિર્ણય કર્યો. ઇમરાને કાશ્મીર પાકિસ્તાનની રક્ષાની પ્રથમ પંક્તિ હોવા પર કેબિનેટમાં આપ્યો હતો ભાર. 27 સપ્ટેમ્બરે મોદી યુએનમાં કરવાના છે સંબોધન. લોકસભા સચિવાલયે સંસદ પરિસરમાં એકવાર ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની બોટલ અને અન્ય સામાનનો વપરાશ પર પ્રતિબંધ મૂક્યો. સચિવાલયે પર્યાવરણને અનુકૂળ થયેલા સામાનના વપરાશની સલાહ આપી. મહારાષ્ટ્રના ભિવંડીમાં એક ટેક્સટાઇલની કંપનીમાં ભીષણ આગ. આગ લાગતા આસપાસના વિસ્તારમાંથી અફરાતફરી. આગમાં કંપનીને મોટું નુકસાન પહોંચ્યું હોવાની આશંકા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પીએમ બોરિસ જોન્સન સાથે વાતચીત કરી. આ વાતચીતમાં મોદીએ બોરિસ જોન્સનને પીએમ બનવા પર શુભેચ્છા આપી. સાથે જ વાતચીતમાં પીએમ મોદીએ આતંકવાદથી લડવાની જરૂરિયાત જણાવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક. 24મી પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠક. 22મી ઓગસ્ટે પણજીમાં મળશે બેઠક. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાનો સમાવેશ. સાથે જ દીવ દમણનો પણ પશ્ચિમ ઝોનલમાં સમાવેશ. થાણેમાં એમએનએસ કાર્યકર્તાનો આપઘાત. રાજ ઠાકરેને ઈડીની નોટિસ મળતા આપઘાત કર્યો. પ્રવીણ ચૌગુલેને આત્મદાહ કરી આપઘાત કર્યો. ફેસબુક પર પોસ્ટ લખ્યા બાદ આપઘાત કર્યો. ટીમમાં વાગ્યો લજ્જા ગોસ્વામીનો ડંકો. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં લજ્જાનું દમદાર પ્રદર્શન. 2 ગોલ્ડ મેડલ સાથે લજ્જાએ વધાર્યું દેશનું ગૌરવ. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ બાબુલાલ ગૌરનું 89 વર્ષની ઉંમરે નિધન. લાંબા સમયથી બાબુલાલ ગૌરનું બીમારીના કારણે નિધન થયું. બાબુલાલ 23 ઓગસ્ટ 2004થી 29 નવેમ્બર 2005 સુધી રહી ચૂક્યા છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી. રાજસ્થાનના જયપુર સ્થિત ગોવિંદ દેવ મંદિરે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું કરાયું આયોજન. મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ લીધો મહોત્સવમાં ભાગ. જય કનૈયા લાલ કીના નાથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. રાજસ્થાનના કોટામાં ડેન્ગ્યુએ લીધો અજગર ખરડો. ઘરે ઘરે ડેન્ગ્યુના ખાટલા બાદ આરોગ્ય વિભાગની 243 ટીમોએ 5,270 ઘરમાં સર્વે કર્યા. મચ્છરના બ્રીડિંગ મળી આવતા ઘર માલિકને ફટકારી નોટિસ. દિલ્હીમાં યમુનાની જળસપાટીમાં વધારો થયો. યમુનાનું જળસ્તર 206.60 મીટરે પહોંચ્યું. તો તંત્રએ લોકોને સતર્ક રહેવા સૂચના આપી. ઉત્તરાખંડમાં પૂર બાદ ગંભીર પરિસ્થિતિ. લોકોને દવા અને ખોરાક માટે ભારે હાલાકી. ત્યારે દહેરાદૂનથી ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આરાકોટના અસરગ્રસ્તો માટે હવા અને રાહત સામગ્રી મોકલવામાં આવી. પંજાબના લુધિયાણામાં બુદ્ધા ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા. બાળકોને શાળાએ જવામાં પડી રહી છે મુશ્કેલીઓ. સ્થાનિકોને પણ ભારે હાલાકી. ઓલ લદ્દાખ રાફ્ટિંગ કો ઓપરેટર લિમિટેડ સંસ્થા દ્વારા દુનિયાની સૌથી ઊંચી રાફ્ટિંગ અને કાયાકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. જંસ્કાર નદી પર આયોજિત કોમ્પિટિશનમાં મોટી સંખ્યામાં પ્રતિયોગીઓએ ભાગ લીધો. ઉત્તરપ્રદેશમાં ગંગા અને યમુના નદી વહી રહી છે ભયજનક સપાટીની નજીક. પ્રયાગરાજમાં નીચાણવાળા વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા. હજુ પણ પાણી વધુ વધી શકે છે તેવી શક્યતાને પગલે નીચાણવાળા વિસ્તારોના લોકોમાં ચિંતા. રાજસ્થાનના ચુરુમાં ભારે વરસાદને કારણે 5 માળનું મકાન ધરાશાયી થયું. અકસ્માત સમયે સમગ્ર પરિવાર બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી. પરિવારે પડોશીના ઘરે મેળવ્યો આશરો. રાજસ્થાનના કોટામાં વરસાદી પાણી સાથે જાહેર રસ્તાઓ પર મગર આવી જતા સ્થાનિકોમાં ફફડાટ. વન વિભાગે આશરે 2 કલાકની જહેમત બાદ ચંદ્રેસલ ગામમાંથી ઘૂસેલી 6 ફૂટની મગરનું રેસ્ક્યુ કર્યું.
મધ્યપ્રદેશના સીએમ કમલનાથના ભત્રીજા અતુલ પુરીની 354 કરોડના બેંક કૌભાંડ મામલે ઈડીએ કરી ધરપકડ. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ આ અંગે 17 ઓગસ્ટના રોજ નોંધાવી હતી ફરિયાદ, જે અંગે સીબીઆઈએ નોંધ્યો કેસ, જે બાદ ઈડીએ શરૂ કરી કાર્યવાહી. રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદને ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં રોકવામાં આવ્યા. આઝાદને જમ્મુ એરપોર્ટ પર રોકવામાં આવ્યા અને તેમને ફરી દિલ્હી પરત મોકલવામાં આવ્યા. આ પહેલા પણ ગુલામ નબી આઝાદને શ્રીનગર એરપોર્ટ પર રોકી પરત મોકલવામાં આવ્યા હતા. પીએમ મોદીની ટ્રમ્પ સાથેની ટેલિફોનિક વાતચીત પર એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો હોય તો ટ્રમ્પ સાથે વાતચીત કરવાની શું જરૂરત અને આ મુદ્દે અમેરિકાને શા માટે ફરિયાદ કરવી જોઈએ. તો પીએમની વાતચીત મુદ્દે ઓવૈસી થયા રાહત આપેલા. પીએમ મોદી અને ટ્રમ્પ બાદ રક્ષામંત્રી રાજનાથસિંહે અમેરિકી રક્ષામંત્રી માર્ક એસ્પર સાથે વાતચીત કરી. પીએમ મોદીની વાતચીત બાદ રાજનાથસિંહે અમેરિકી રક્ષામંત્રી માર્ક એસ્પર સાથે વાત કરી. આ વાતચીત દરમિયાન રાજનાથસિંહે સ્પષ્ટ કર્યું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો. યુએનએસસીમાં સફળતા ન મળતા ફરી ડઘાયું પાકિસ્તાન. કાશ્મીર મુદ્દે હવે આંતરરાષ્ટ્રીય અદાલતના દ્વાર ખખડાવશે પાકિસ્તાન. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ મંગળવારે ઘોષણા કરી કે તે આ મામલે આઈસીજેમાં જશે. કાશ્મીર મામલે બુરા ફસાયા ઇમરાન ખાન, તેમને સત્તા પરથી હટાવવાની તૈયારી કરવા લાગી પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી. સંયુક્ત વિપક્ષની રહેબર કમિટીને એક સપ્તાહની અંદર માંગપત્ર તૈયાર કરવા માટે જણાવાયું. એલઓસી પર ભારતનો જડબાતોડ જવાબ, પાકિસ્તાન તરફથી કરાઈ રહેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો. જમ્મુમાં કૃષ્ણા ઘાટી મેઢર અને મેઢર સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું, જેનો જવાબ આપતા ભારતીય સેનાએ પાકિસ્તાનની અનેક ચોકીઓ નષ્ટ કરી. આ પહેલા પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ભારતના જવાન રવિ રંજન કુમારસિંહ શહીદ થયા હતા. ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડનારા પાકિસ્તાની કમાન્ડોને સેનાએ ઠાર કર્યા. એલઓસી પર ભારતીય સેનાએ કરેલા ફાયરિંગમાં સુબેદાર અહેમદ ખાન માર્યા ગયા. એ ઘૂસણખોરોને ભારતમાં પ્રવેશ કરાવવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે સેનાએ તેને ઠાર કર્યો. જમ્મુ કાશ્મીરની સ્થિતિ અને સેના વિશે વિવાદી ટ્વીટ કરનાર શહેલા રશીદ સામે કેન્દ્ર સરકાર ભરશે આકરા પગલાં. ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ તેમની સામે આકરી કાર્યવાહીની વાતચીત કરી. તો શહેલા રશીદની ટ્વીટ સામે શરૂ કરાઈ તપાસ, શહેલાએ તેમના આરોપો પરત ખેંચ્યા. ફેસબુક અને વોટ્સએપને આધાર કાર્ડ સાથે લિંક કરવા મામલે સુપ્રીમમાં હાથ ધરાઈ સુનાવણી, જેમાં ફેસબુક અને વોટ્સએપ તરફથી કરાઈ એવી દલીલ કે આ ગ્લોબલ પ્લેટફોર્મ હોવાથી અહીં કરોડો યુઝર્સ હોય છે, આથી આધાર કાર્ડ સાથે લિંક કરવું શક્ય નથી. આ મામલે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષિત જાહેર કરવામાં આવ્યો. બીઆર શેટ્ટી શૂટઆઉટ કેસમાં છોટા રાજનને દોષિત જાહેર કરાયો. હાલમાં દિલ્હીની જેલમાં બંધ છે છોટા રાજન. ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે તપાસ પૂરી કરવા માટે સીબીઆઈને વધુ 2 સપ્તાહનો સમય આપ્યો. અકસ્માતમાં ઘાયલ પીડિતાના વકીલની હાલમાં સ્થિતિ ગંભીર હોવાથી સુપ્રીમ કોર્ટે 5 લાખની સહાય કરવા યુપી સરકારને આદેશ કર્યો. હિન્દુઓ અને ચીનીઓ વિશે વંશીય ટિપ્પણી કરનાર ઝાકિર નાઇક પર આવ્યા લાઇન પર વિવાદી ટિપ્પણી કરવા માટે માફી માંગી. મલેશિયામાં હિન્દુઓ અને ચીનીઓ વિશે વંશવાદી ટિપ્પણી માટે મલેશિયા ઓથોરિટીએ નાઇકની પૂછપરછ કરી હતી. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ દ્વારા બીજેપી આરએસએસ પર કર્યા પ્રહાર. ટ્વીટમાં પ્રિયંકાએ લખ્યું, આરએસએસના ઇરાદા ખતરનાક અને ભાજપ કાયદાનું ગળું દબાવે છે. આરએસએસ આરક્ષણ પર ચર્ચાની વાત કરે છે, પરંતુ ચર્ચા તો બહાનું છે, નિશાનો સામાજિક ન્યાયનો છે. યોગી આદિત્યનાથના મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ આજે થશે. ફરી એકવાર નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. 1 ડઝન જેટલા મંત્રીઓ શપથ લેશે. 3-4 સ્વતંત્ર પ્રભારી રાજ્યમંત્રીઓનું પણ થશે પ્રમોશન. પૂર્વ પીએમ રાજીવ ગાંધીની 75મી જન્મજયંતિ નિમિત્તે રોબર્ટ વાડ્રા અંધશન સંસ્થા અને જોઈ ન શકતા હોય તેવા બાળકોને આપી કમ્પ્યુટરની ભેટ. અંજનો માટે વિશેષ કમ્પ્યુટરની રોબર્ટ વાડ્રાએ કરી વહેંચણી. ત્રિપુરામાં વિશ્વ હિન્દુ પરિષદના 5 કાર્યકર્તાઓએ દુકાનદાર સાથે કરી દાદાગીરી. દુકાનના માલિક અને મહિલા સાથે ઉગ્ર બોલાચાલી કરતા દ્રશ્યો સામે આવ્યા. ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. પોલીસે વિશ્વ હિન્દુ પરિષદના 5 શખ્સોની કરી ધરપકડ. વિસર્જન કરવા ગયેલા પરિવારના 4 લોકો નદીમાં ડૂબ્યા. કાન્હા નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયો હતો પરિવાર. 2 લોકોના મૃતદેહ મળી આવ્યા. રેસ્ક્યુ ઓપરેશન યથાવત. ઉત્તરપ્રદેશના અયોધ્યા રામ જન્મભૂમિ પર મંદિર બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં. મંદિરના પથ્થરની કોતરણી શરૂ કરી દેવામાં આવી. અલગ અલગ કલાકૃતિઓથી પથ્થરોનું નકશીકામ કરવામાં આવ્યું. નકશીકામ માટે અનેક રાજ્યોમાંથી બોલાવાયા કારીગરો. મધ્યપ્રદેશના શિવપુરીનો દોડવીર 11 સેકન્ડમાં 100 મીટરની દોડમાં નાપાસ થયો. ભોપાલમાં રામેશ્વર ગુજ્જરનો ટ્રાયલ રન થયો, જેમાં તે સફળ ન થયો. રામેશ્વરે દોડવીર હ્યુસેન બોલ્ટને પડકાર આપ્યો હતો.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં નેશનલ હાઈવે નંબર 62 પર ગૌવંશ સાથે ટકરાયા બાદ બોલેરો કારમાં આગ લાગી. આગમાં કારમાં સવાર બે મહિલાઓ સહિત 6-7 લોકો ઇજાગ્રસ્ત થયા. તમામને સારવાર અર્થે ખસેડાયા. એકની હાલત ગંભીર. હરિયાણામાં એક પિતાએ પોતાના બાળકની સારવાર માટે મોબાઈલ ગીરવે મૂક્યો. માસૂમને શ્વાન કરડતા હોસ્પિટલમાં ઇન્જેક્શન ન મળતા પિતાએ મોબાઈલ ગીરવે મૂકી ખરીદ્યું ઇન્જેક્શન. મામલો સામે આવતા સીએમઓએ તપાસના આદેશ આપ્યા. કોઇમ્બતુરમાં યોજાયું એન્ટીક કલેક્શન અને દુર્લભ સ્ટેમ્પ્સની પ્રદર્શની. 65 મિલિયન વર્ષ જૂના ડાયનાસોરના આંડા ઉપરાંત અનેક અતિ પ્રાચીન ચીજવસ્તુઓને મૂકવામાં આવી પ્રદર્શનીમાં. દુનિયાની સૌથી મોટી વિદેશી મુદ્રાઓ પણ જોવા મળી, જેણે પર્યટકોને ખાસ્સા આકર્ષ્યા. રાજ્યના પર્યટન મંત્રીઓનું સંમેલન દિલ્હીમાં યોજાયું, જેમાં ગુજરાતના પર્યટન મંત્રી જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યા. એડવેન્ચર ટુરિઝમને લઈને ચર્ચા કરવામાં આવી. ટુરિઝમને કારણે અનેક લોકોને રોજગારીની તકો ઉભી થતી હોવાનું સામે આવ્યું. હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે તમામ ડેમ ભયજનક સપાટી પર. 21 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ. નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવા આદેશ કરાયો. ભારે વરસાદને પગલે વ્યાસ નદીમાં આવ્યું પૂર, તો સતત વરસાદને પગલે પહોળ ડેમના દરવાજા ખોલતા જળસ્તરમાં ભયજનક વધારો થયો. વરસાદ સતત ચાલુ રહે તો આવી શકે છે પૂર. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. તેજ ગતિથી ઘરની આસપાસ વહી રહ્યા છે પાણી, તો ઘરની બહાર પાર્ક કરાયેલા વાહનો પણ ગયા થયા પાણીમાં ગરકાવ. ઘરમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી, ઘરવખરીનો સામાન પણ તણાયો. હરિયાણાના કરનાલમાં ભારે વરસાદ બાદ સર્જાઈ તારાજી. કરનાલમાંથી 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. શહેરમાં કમર સુધી પાણી ભરાયા, જનજીવન થયું ઠપ. શહેરમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. ઉત્તરાખંડના ધનગઢીમાં વરસાદી નાળામાં એક કાર વહેણમાં તણાઈ. દિલ્હીના 3 પર્યટકો કારમાં સવાર હતા, જેમાં મહિલાનું મોત થયું, જ્યારે બીજી મહિલાનો મૃતદેહ અન્ય એક વ્યક્તિનો મૃતદેહ સાંજે મળ્યો. તો વરસાદને કારણે રેસ્ક્યુ કરવામાં પડી રહી હતી અનેક મુશ્કેલીઓ. ઉત્તરકાશી મોરી બ્લોકના ગ્રામ પંચાયત મોડા ખકવાડી તથા ગ્રામ ચીવા, ગ્રામ ગોકુલ ગ્રામ તથા મોકુડી અને ટીકોચી બજાર ગ્રામ મોરડી પણ વરસાદને કારણે બંધ ચલપ્રલયને કારણે ચોતરફ તબાહી જોવા મળી. ગ્રામીણો પોતાનો જીવ જોખમમાં નાખી પુલ બનાવી રાહત શિબિરોમાં આવ્યા. ઉત્તરકાશીમાં હજુ પણ મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. મનાલી બાયપાસ પર હજુ પણ કાટમાળનો ઢીલો જોવા મળ્યો, તો હજુ પણ 30 થી વધુ માર્ગો બંધ, જ્યારે વિદ્યાર્થીઓ જીવ જોખમમાં મૂકી રસ્તો પાર કરવા મજબૂર બન્યા. જિલ્લા તંત્રની ઢીલી કામગીરી. ઉત્તરકાશીના મોરી બ્લોકમાં અસરગ્રસ્ત વિસ્તારમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. સામાન, દવાઓ અને ખાણીપીણી લોકો સુધી પહોંચાડવામાં આવી. રાહત અને બચાવ માટે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું, તો સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. હિમાચલ પ્રદેશમાં પૂરનું સંકટ ઉભું થયું. હમીરપુરમાં ભારે વરસાદને કારણે કોલેજ ધરાશાયી થઈ ગઈ. પૂરના પાણીમાં ઇમારત વહી. ભારે વરસાદને પગલે શિમલામાં ખોરવાઈ પાણી વિતરણ વ્યવસ્થા. પૂરમાં પીવાના પાણીની તમામ યોજનાઓ તૂટી જતા પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, તો યાત્રિકોને પીવાના પાણી માટે ચૂકવવા પડી રહ્યા છે ડબલ પૈસા. રાજકોટમાં રોગચાળો વકર્યો. એક જ દિવસમાં 2 બાળકોના મોત. પ્રિન્સ અને આયશા નામના 2 બાળકોના મોત થયા. સિવિલમાં સારવાર દરમિયાન નિપજ્યા બાળકોના મોત. સ્વાઇન ફ્લુથી ગુજરાતમાં સૌથી વધુ મોત થયા. સ્વાઇન ફ્લુને કારણે મોતમાં ગુજરાત 3 સ્થાને. ગુજરાતમાં આ વર્ષે 149 મોત થયા હોવાનું સામે આવ્યું. પ્રતિમાસ સરેરાશ 606 કેસ નોંધાયા. અમદાવાદમાં આરોગ્ય વિભાગનો સપાટો. મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 33 એકમો સહિત 146 એકમોને નોટિસ પાઠવી 2,76,000 દંડ વસૂલ્યો. રોગમાં થયેલા વધારા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર રીતની રીટ. રીટમાં અરજદાર તરફથી સ્વાઇન ફ્લુને રોકવામાં સરકારે એક તરફ રાજ્યની લગભગ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યાં બીજી તરફ રાજ્યમાં રોગચાળો વકર્યો ન હોવાનો રાજ્ય સરકારનો દાવો. ગત વર્ષ કરતાં ચિકનગુનિયાના કેસમાં 12% અને મેલેરિયાના કેસમાં 49% ઘટાડો થયો હોવાનો દાવો. અમદાવાદ મેટ્રો રેલના કામમાં વિપુલ માત્રામાં બિલ્ડિંગ મળી આવતા કોર્પોરેશને ફટકાર્યો 3 લાખનો દંડ, તો શહેરમાં બાંધકામ સહિત 4 સાઇટ સીલ કરી 146 એકમોને નોટિસ ફટકારી 2.73 લાખની રકમનો દંડ વસૂલ્યો. ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ કામો માટે ફાળવી 449 કરોડની ગ્રાન્ટ. દિવાળી પહેલા રોડના ગાબડા પૂરી દેવા તાકીદ કરાઈ. વડોદરામાં શહીદ જવાનના નશ્વર દેહને વતન કરાશે.
અમદાવાદના નારોલમાં કાપડ ફેક્ટરીમાં લાગેલી આગ હજુ પણ યથાવત. 9 કલાકથી ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ. કાપડનો વધુ પ્રમાણમાં જથ્થો હોવાથી આગ કાબૂમાં નથી આવી. ગઈકાલે 26 ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલાઈ હતી અને હાલ 8 ગાડીઓ સ્ટેન્ડબાય. રાજ્યભરના ડીડીઓ અને જિલ્લા કલેક્ટરો સાથે મુખ્યમંત્રી રૂપાણી કરશે બેઠક. સૂત્રો મુજબ કલેક્ટર કોન્ફરન્સ બાદ મોટા પાયે જિલ્લા કલેક્ટરોની બદલી થશે. અંદાજે 45 જેટલી બદલીઓ થવાની સંભાવના. કેન્દ્રના ડેપ્યુટેશન પર ગયેલા અધિકારીઓની સંખ્યા ખૂબ મોટી. ગાંધીનગરમાં કેબિનેટની બેઠક થશે. સીએમની અધ્યક્ષતામાં મળશે બેઠક. વરસાદ અને પાણીની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. પીએમના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અંગે પણ કરાશે સમીક્ષા. સુરતમાં ફાયર સેફટીના મામલે ફાયર વિભાગની કડક કાર્યવાહી. 7 કોમ્પ્લેક્સમાં ચેકિંગ હાથ ધરાયું. ફાયર સેફટીનો અભાવ જણાતા 400 દુકાનો સીલ કરાઈ. વારંવારની નોટિસ બાદ પણ ફાયર સેફટી ઉપલબ્ધ નહીં કરાવનારાઓ સામે કાર્યવાહી. રાજ્યની સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતી વાપીની સીઈટીપી સંસ્થા અને 256 કંપનીઓને 170 કરોડનો દંડ ફટકાર્યો. જીપીસીબીના કડક વલણથી વાપીના ઉદ્યોગો પર જોખમ ઊભું થયું. ભાવનગરના ભાલ પંથકમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન. પહેલી વાવણી બાદ વરસાદ ખેંચાયો અને હવે પાકનું ધોવાણ થતાં ખેડૂતોની હાલત કફોડી બની. વળતરની કરી રહ્યા છે ખેડૂતો માંગ. ડાંગમાં ભારે વરસાદ પડતા અનેક જગ્યાઓ પર ભેખડો ધસી પડી તો ડામરના માર્ગો પણ ખોવાઈ ગયા. કાલીબેલ ભાલખેત માર્ગ પર ધસી પડેલી ભેખડોને કારણે 10 દિવસે પણ માર્ગ બંધ. અનેક પ્રવાસીઓને હજુ પણ અવરજવર કરવામાં મુશ્કેલી. સુરતની તાપી નદીમાં આવ્યો મગર, જેને જોતા માછીમારી કરતા લોકોમાં ભય જોવા મળ્યો. મોટા વરાછામાં 6 ફૂટ જ્યારે પાલ ખાતે 4 ફૂટનો મગર દેખાતા ફાયર વિભાગે શરૂ કરી પ્રક્રિયા. લોખાડીના આઉટલેટમાં ભરાઈ જતા નાખવામાં આવી જાળ. નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર. હાલની ડેમની સપાટી 133.6 મીટર. હાલ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા. નદી 2 કાંઠે. કેવડિયા ગોરા બ્રિજ ડૂબ્યો તો ગોરા બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. ડેમમાંથી હાલ 1,78,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેતું થયું. વલસાડના પારડીમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું. અરનાલના પારસી ફળિયાના મકાનમાંથી પોલીસે ટ્રાન્સપોર્ટર, ઉદ્યોગપતિઓ અને જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકના ડિરેક્ટરને પકડી પાડ્યા. 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે કાર્યવાહી કરી. ટોલમાપ વિભાગે ડ્રાઇવ ઇન રોડ પર હિમાલયા મોલના બિગ બજારમાં દરોડા પાડ્યા. મોલમાં વેચાણમાં રખાયેલા ડ્રાયફ્રૂટ, કીવી ગ્રીન, રાસબરી, સફરજનના પેકિંગ ઉપર એમઆરપી ન દર્શાવાતા કેસ દાખલ. 75,000 સુધીનો દંડ થશે. અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી મુસાફરી કરતા પેસેન્જરોના સામાન ભૂલનારાની સંખ્યામાં વધારો. જુલાઈ મહિનામાં 418 પેસેન્જર ડોમેસ્ટિક એરપોર્ટ પર તેમની પાસે રહેલી ઇલેક્ટ્રિક વસ્તુઓ ભૂલ્યા. ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના મદદનીશ શિક્ષકોની કુલ 3,198 જગ્યા ખાલી. ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં કુલ 2,309 અને સરકારી માધ્યમિક શાળામાં 886 શિક્ષકોની જગ્યા ખાલી પડી. ધોરણ 10 પછીના ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં છેલ્લા વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા પછી પણ 38,520 સીટ ખાલી. જગ્યા ભરવા કોલેજોને જવાબદારી સોંપાતા વધુ એક રાઉન્ડ ચલાવાયો હતો, જેમાં 3 દિવસમાં 9,727 એડમિશન થયા. સુરત શહેરને નાતાલના તહેવાર સુધીમાં દુબઈ અને બેંકોકની ફ્લાઇટ મળે તેવી સંભાવના. ખાનગી એરલાઇન્સ કંપનીઓ દ્વારા કનેક્ટિંગ ફ્લાઇટના ડેટાનો અભ્યાસ શરૂ કરાયો. એરલાઇન્સ કંપનીઓ સાથે વાટાઘાટો ચાલુ. અમૃતસર પુણેની ફ્લાઇટ શરૂ કરવા પણ તજવીજ. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ બંધ થતાં ડેમમાં પાણીની આવક બંધ. ડેમની જળસપાટી 336.24 ફૂટ પર સ્થિર. ઉકાઈ ડેમમાંથી 43,000 ક્યુસેક ડિસ્ચાર્જ ચાલુ રખાયો. ઓગસ્ટ માસનું રૂલ લેવલ જાળવી રાખવા ડિસ્ચાર્જ યથાવત. અમિત શાહ આવશે ગુજરાત. 28 અને 29 ઓગસ્ટે શાહ અમદાવાદની મુલાકાત લેશે. પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે કરશે વાત. સંગઠન સંરચનાને લઈને થઈ શકે છે ચર્ચા. ભાજપના સદસ્યતા વૃદ્ધિ અભિયાનમાં ભાગવત વિદ્યાપીઠના આચાર્ય અને ઋષિકુમારો સહિત 150 લોકોએ ધારણ કર્યો કેસરિયો. પ્રદેશ અધ્યક્ષે તમામને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું. આ તકે વાઘાણીએ ભાજપ પક્ષ સંસ્કાર અને સંસ્કૃતિની પાર્ટી હોવાનું જણાવ્યું તો 370ની કલમ હટાવવા મુદ્દે પીએમ અને શાહની પ્રશંસા કરી. ભાજપના સદસ્યતા અભિયાન પર બોલ્યા જીતુ વાઘાણી. દરેક બૂથમાં 100 સભ્યો હોવા ઘણી મોટી વાત. 25 વર્ષની સત્તા પછી એક વિચાર, સ્થાયિત્વ પાર્ટી વિચાર નેતૃત્વ જાળવી રાખવા માટે સંગઠન પર્વ જરૂરી છે. બૂથ સમિતિમાં SC ST મહિલાઓ માટે કરાઈ જોગવાઈ તો દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અભિનંદન પ્રસ્તાવ પારિત કરશે.
ગુજરાતમાં સદસ્યતા અભિયાન અંગે હંસરાજ આહિરે જણાવ્યું કે કેટલાક જિલ્લામાં સદસ્યતા અભિયાને ઘણું સારું કામ કર્યું. અમુક જિલ્લામાં 100% વધુ સારું કામ થયું. ગુજરાતમાં 35 લાખ જિલ્લા સદસ્યો બન્યા. તો હંસરાજ આહિરે સદસ્યતા અભિયાને એ પાર્ટીના પાયા સમાન ગણાવ્યું. આઈએસ ગૌરવ દહિયા સામેની ફરિયાદનો મામલો પીડિતાએ ડીજીપી અને મહિલા આયોગ સાથે કરી મુલાકાત. પીડિતાએ ડીજીપીને અરજી આપી. ડીજીપીએ મહિલાની ફરિયાદ સાંભળી તેની અરજી સ્વીકારી. આઈએસ ગૌરવ દહિયાની કથિત પત્ની હોવાનો દાવો કરનારી મહિલા ન્યાય માટે મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયાને મળ્યા. આ અંગે લીલાબેને પીડિત મહિલાની ફરિયાદ કરવાની અરજીને યોગ્ય ગણાવી. મહિલાએ જણાવ્યું કે ગૌરવ દહિયા બાળક તેનું નથી તેવું કહેતા હોય તો પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવે. જૂનાગઢ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભા બાદ પણ જિલ્લા પંચાયત હાલ કોંગ્રેસની કે ભાજપની તેના પર સવાલ. કોંગ્રેસના 12 સભ્યો ભાજપમાં જોડાયા બાદ ભાજપે સામાન્ય સભામાં પોતાની બહુમતીનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જો કે સામાન્ય સભા મળતા અનેક તર્ક વિતર્ક થયા. ગુજરાત કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરી. રાજીવ ગાંધીની 75મી જન્મજયંતી નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું. રાજીવ ગાંધીના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસે વિવિધ કાર્યક્રમો કર્યા. રાજીવ ગાંધીની 75મી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભારતના રાજકારણમાં ગાંધી પરિવારના યોગદાન મુદ્દે બાળકોને વાત કરી. રાજ્યમાં રોગચાળો ન ફેલાય તે માટે સરકાર સતર્ક બની. નીતિન પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક. તમામ અધિકારીઓને કરાયા સતર્ક. રોગચાળાવાળા વિસ્તારના અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે તો સારી કામગીરી કરનારા અધિકારીઓનું સન્માન કરાશે. રાજ્યમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં થયેલા વધારા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી. તો આ મુદ્દે સુનાવણીમાં અરજદારે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું અને સરકારની નબળી કામગીરી હોવાની રજૂઆત કરી. હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો. આ કેસની આગામી સુનાવણી 29 ઓક્ટોબરે હાથ ધરાશે. સુરતમાં વકરો રોગચાળો. 2 મહિનામાં પાણીજન્ય રોગમાં વધારો જોવા મળ્યો. મચ્છરજન્ય રોગના કેસોમાં પણ થયો વધારો. હોસ્પિટલમાં મેલેરિયા ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો. રાજ્યમાં આતંકી હુમલાની દહેશતને પગલે પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ. ગુજરાતની દરિયાઈ સીમાઓ પર તેમજ બીચ પર ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત. કાંઠા વિસ્તારમાં હથિયારધારી પોલીસ જવાનોનો કાફલો ફરતી દેવાયો. જેટી વિસ્તારમાં પોલીસ દ્વારા બોટ સહિતની વસ્તુઓનું ચેકિંગ કરાયું. કચ્છ ગુજરાતમાં અફઘાની પાસપોર્ટ ધરાવતા 4 લોકો ઘૂસ્યાની બાતમીના આધારે સરહદી વિસ્તારમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરી નાકાબંધી કરી તમામ વાહનોનું ચેકિંગ કરાયું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા જે ભાવફેર ચૂકવાયા તે વધુ ચૂકવવામાં આવે તે માટે કિસાન સંઘે આવેદનપત્ર આપી રજૂઆત કરી. ગુજરાતમાં આતંકી હુમલાની શંકા. સરહદી કચ્છ જિલ્લામાં સુરક્ષા વધારાઈ. ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ. ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરી નાકાબંધી કરાઈ. મધ્યાહન ભોજનમાં કાળા મગનો મામલો. વિરોધ મામલે શિક્ષણમંત્રીનું નિવેદન. ડાયટિશિયનની સલાહ લઈ નિર્ણય કરીશું. તાંત્રિક વિધિમાં ઉપયોગને લઈને વિરોધ છે. કર્મચારીઓ કરી રહ્યા છે કાળા મગનો વિરોધ. સાબરકાંઠાના પીપલોદમાં દૂધના ભાવ ફેરથી નારાજ ખેડૂતોએ રેલી કાઢી. ગુજરાત કિસાન સભાની અધ્યક્ષતામાં યોજાયેલ રેલીમાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા. ગાંધીનગરમાં મેયરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 50 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક થેલીઓનું ઉત્પાદન, ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરાયો. નિયમનું પાલન નહીં કરનારને દંડની જોગવાઈ. ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ટેક્સ વિભાગ સામે વ્યક્ત કરી નારાજગી. કારણ આપ્યા વગર ટેક્સ વસૂલતા વ્યક્ત કરી નારાજગી. ઇલેક્ટ્રોનિક કંપની પાસેથી રિકવર કરાયેલ 1.49 કરોડ વ્યાજ સાથે ચૂકવવા હાઈકોર્ટનો આદેશ. અમદાવાદના ગોદામાં પાણીની ટાંકી ઉતારી લેવામાં આવી. જર્જરિત પાણીની ટાંકીને આખરે ઉતારી લેવામાં આવી. એએમસીના સર્વે બાદ કરાયો નિર્ણય. જટિલ ગુજરાતીનો રિયાલિટી ચેક. નિકોલના વિરાટનગરમાં પાણીની ટાંકી લીકેજ છે. 2 મહિના પહેલા જ બની હતી ટાંકી. સમારકામ ન થતું હોવાનું સામે આવ્યું. હજારો જિંદગીઓ વચ્ચે મોતની ટાંકી. અમદાવાદના નિકોલમાં ટાંકી ધરાશાયી થવા મામલે પીડિતોને નથી મળી સારવાર. દર્દીઓને સારવાર ન મળતા સત્તાધીશોની વધુ બેદરકારી સામે આવી. લેબર કોન્ટ્રાક્ટરના ભાઈનો આક્ષેપ. ટાંકી તૂટવા મામલે 3 લોકો સામે નોંધણી ફરિયાદ. નવસારીમાં ઢોરોની સમસ્યા હજુ ઠેરની ઠેર. સાંકડા રસ્તાઓ પર રખડતા ઢોરો અડીંગો જમાવી બેઠેલા જોવા મળ્યા. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ છતાં નગરપાલિકાની નથી ઉડી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પડી શકે છે સામાન્ય વરસાદ. રાજ્યભરમાં રહેશે વાદળછાયું વાતાવરણ. ગુજરાતમાં સરેરાશ 89% વરસાદ નોંધાયો. તો રાજ્યમાં હજુ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરાઈ. થોડા દિવસના વિરામ બાદ બોટાદ પંથકમાં ફરી પડ્યો વરસાદ. બોટાદ ઉપરાંત ગઢડા સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભાવનગરમાં જોવા મળ્યો વરસાદી માહોલ. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા લોકોએ રાહત અનુભવી.
જામનગરના કાલાવાડમાં વરસાદે સપાટો બોલાવ્યો, 1.5 ઇંચ વરસાદે બધે જ પાણી પાણી કરી દીધું. ઉઝવાના કલોલમાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રસ્તાઓ થઈ ગયા પાણી પાણી, વરસાદી ઝાપટાથી ગરમી અને બફારામાંથી લોકોને મળી રાહત. યાત્રાધામ અંબાજીમાં પાણીની તંગીને કારણે ગાયબ થયેલા 5 તળાવો પૈકી 1 તળાવ ફરી જીવંત બન્યું. અંબાજી પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે તળાવમાં થઈ પાણીની સારી આવક, તળાવની જગ્યા પર કન્સ્ટ્રક્શન બની જતા બિલ્ડિંગ પણ થયા પાણીમાં ગરકાવ. તળાવના કિનારે પાણી ભરાઈ જતા બિલ્ડિંગના પાયા નબળા પડવાની સેવાઈ હતી. વરસાદનું જોર ઘટતા ખાનગી પ્લોટમાં પણ પાણી ભરાઈ ગયા. જો વધુ વરસાદ આવે તો કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસી શકે છે. હાલમાં ભરાયેલા પાણીને કારણે સ્થાનિકોને મોટી નુકસાની થઈ. ભાવનગરના મહુવામાં વરસાદે બોલાવી જમાવટ, દિવસભરના ઉકળાટ બાદ વરસાદ ખાબકતા લોકોને બફારા અને ગરમીમાંથી રાહત મળી. મદણીના રાજુલામાં વિરામ બાદ વરસ્યો વરસાદ, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા લોકોએ હાશકારો અનુભવ્યો. રાજુલાના પીગાવા, વિક્ટર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. આ સાથે સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.